કંટાળીને ગુસ્સામાં આવી માતાએ દીકરીને પછાડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી આ મામલે પોલીસે સઘન તપાસ કરતા પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં માતાએ જ પોતાની દીકરીનું કાસણ કાઢ્યું હોવાનું સામે આવ્યું છે

આ મારવાથી ઈજા થયેલી છે અને એમની માતાએ જ ગુસ્સાના કારણે અવારનવાર આ માતાની મારતી હોય અને ગઈકાલે વધારે માર મારવાના કારણે આ બાળકીનું મૃત્યુ થયું છે તો કડીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે કડી શહેરમાં જાણે હવે સામાજિક તત્વોને કોઈપણ પ્રકારનો અસામાજિક તત્વોનો ડર ન રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે પચાસથી વધુ ટોળામાં હથિયારો લઈને નીકળ્યા ત્યારે શહેરના વિવિધ માર્ગો પર ટોળાએ આતંક મચાવ્યો હથિયાર લઈને આવેલા યુવકોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને જાહેર માર્ગો પર આવેલી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે આ ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે પોલીસે ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે ત્યારે જાહેરનામા ભંગ અને તોડફોડ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે નવસારીના ચીમલા ગામના સરપંચ પર હુમલાનો મામલો ચીમલા ગામમાં વલસાડ જિલ્લાના જેસપુર ગામના યુવકને માર મારવામાં આવ્યો હતો પોતાના રક્ષણ માટે યુવક ભાગીને સરપંચના ઘરે પહોંચ્યો હતો ઘાયલ યુવકને માનવતાના ધોરોને સારવાર માટે લઈ જવાતા સરપંચ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો બિલીમોરા રેલવે અંડરપાસમાં સાતથી આઠ શખ્સોએ ઘેરી અને હાથ પર ચપ્પુના ઘા માર્યા હતા સમગ્ર ઘટનાને લઈને ગામમાં ભારે રોષ જોવા મળ્યો છે ગામ લોકોએ સીસીટીવીની ચકાસણી પણ શરૂ કરી જેમાં શંકાસ્પદ ગાડીઓ પસાર થતી દેખાઈ આ ગાડીઓ કોની છે તે મામલે તપાસ પણ શરૂ કરવામાં આવી છે સીસીટીવી સામે હુમલો કરવામાં આવ્યો છે તેની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સાથે જ યુવકને હોસ્પિટલ લઈ જતા સરપંચ પર પણ હુમલો કરવામાં આવ્યો જે યુવકને માર મારવામાં આવ્યો હતો તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જેને કારણે સરપંચ પર પણ હુમલો કરવામાં આવ્યો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પંચમહાલના ભાદ્રોલી ખુર્દના ઘોડાફળિયા માળા સંબંધમાં ખૂની ખેલ ખેલાયો ધનેશ્વર ગામના પરિણીત યુવકને ઘોડાફળિયાની પરણિતા સાથે પ્રેમ સંબંધ હતા પરિણીત યુવક તેની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો જ્યાં પ્રેમીને પ્રેમિકાના પતિએ જોઈ જતા બંને વચ્ચે ઝઘડો થયો પતિએ ઉશ્કેરાય જઈને પત્નીના પ્રેમીને લાકડાના ફટકા માર્યા પ્રેમિકાએ પણ પતિનો સાથ આપી પ્રેમીને પાઇપ વડે ફટકાવ્યો પ્રેમિકાને મળવા આવેલા યુવકને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું છે આ હત્યાની જાણ થતા વિજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રેમીની હત્યા કરનાર આરોપી પતિ અને પત્નીને પકડવાના ચક્રુગતિમાન ગતિમાન કર્યા તો સુરતના સિવિલ કેમ્પસમાં દારૂ પીતા વ્યક્તિનો વીડિયો સામે આવ્યો પીધેલી હાલતમાં સિક્યુરિટી સાથે ઘર્ષણ કર્યું દારૂ પીધેલી હાલતમાં હોસ્પિટલમાં તમાશો પણ કર્યો સિક્યુરિટી ગાર્ડ પીધેલને પકડીને ટ્રોમા સેન્ટર લઈ આવવામાં આવ્યો છે દારૂની બોટલ સાથે આ વ્યક્તિને પી પાડવામાં આવ્યો છે દારૂની બોટલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યું છે સાથે વાત કરીએ તો દારૂ પીતા વ્યક્તિનો જે વિડીયો છે તે પણ સામે આવ્યું છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે નશાની હાલતમાં વ્યક્તિ ત્યાં પહોંચી ગયો હતો પીધેલી હાલતમાં સિક્યુરિટી સાથે તેણે ઘર્ષણ પણ કર્યું હતું ત્યારે હોસ્પિટલમાં જે તમાશો કર્યો તેનો વીડિયો પણ અત્યારે સામે આવ્યો છે તો સુરતનો આ વિડિયો છે દારૂ પીતા વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે પીધેલી હાલતમાં તે હોસ્પિટલમાં આવી ગયો હતો અને સિક્યુરિટી ગાર્ડ સાથે તેણે ઘર્ષણ કર્યું હતું બોલાચાલી કરી હતી દારૂ પીધેલી હાલતમાં હોસ્પિટલમાં તેણે તમાશો કર્યો હતો દારૂની બોટલ સાથે આ વ્યક્તિને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે વેકેશનમાં કાશ્મીરના પ્રવાસી જતા સાવધાન નકલી ટિકિટના નામે પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે ગુલમર્ગથી ગોંડોલા જતા સમયે નકલી ટિકિટ મળી અગિયાર ગુજરાતી પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે સ્થાનિક એજન્ટે પકડાવી અગિયાર નકલી ટિકિટ સ્થાનિક પોલીસે એજન્ટ સામે કાર્યવાહી કરી છે

तो बहुत विगत साथ हमारा संवाददाता गुलमर्ग है मुनीर हुन सौ माहिती मिल मुनीर जो घटना सामने आई है जो क्षेत्रपिडी की गई है लगभग इसमें ग्यारह जितने गुजराती पर शामिल है क्या घटना है पूरी बताइए देखिए ये कल जो मामला हुआ था गुलमर्ग के अंदर और जो टूरिस्ट है गंडोला जो केबल कार है गंडोला में ये टूरिस्ट जो है गए थे पहले ये लोग जो है ग्यारह लोग घोड़े पे सवार होकर ये गंगडोरी जो मकाम है गंडोला का फर्स्ट फेज़ है वहाँ तक गए थे और उनका जो टूरिस्ट गाइड साथ में था और उन्होंने वहाँ से वापसी में उन्होंने फैक टिकट बनाई थी और उन्होंने एडिट करके जो ऑनलाइन टिकटिंग होती है वो एडिट करके उन्होंने जब मैंने गंडोला के ज़रिए से वापस उतरने की कोशिश की तो जब चेकिंग हो रही थी वहाँ पर चेकिंग स्कॉट जो होता है गंडोला का उन्होंने जब स्कैन की वो बार कोड जो टिकट का होता है जब उन्होंने देखा तो वो नहीं थी और किसी और के नाम की थी तो उनको पकड़ा गया था और लास्ट में जब उनके पुलिस के पास ले गए तो उन्होंने एक्सेप्ट कर दिया है कि जो हमारे गाइड है और जो ट्रैवल एजेंसियां हैं उन्होंने हमारी ये टिकट दी थी उन्होंने जब हमने यानी ट्रैवल के लिए पैक बनाया था तो उन्होंने कहा था कि ये जो टिकट है हम आपको गंडोला की टिकट भी कराएंगे तो यह होता यह है गुलमा के अंदर उसमें टूरिस्ट का उतना हाथ नहीं होता है जितना जो टूरिस्ट गाइड होते हैं जितना ट्रैवल कंपनीज होती हैं उनके जरिए से ही यह सारी ये जो कांड होता है ये ये जो होती है, ये होती है उनके जरिए से है टूरिस्ट्स उसमें खताकार नहीं माने जाते हैं और ज्यादातर ये जैसा कि कल पुलिस ने भी अरेस्ट किया है जो टूरिस्ट गाइड है उसको सलाखों के पीछे धकेल दिया गया है और इससे पहले भी गुलमर्ग के अंदर चौदह अप्रैल को अट्ठाईस टूरिस्ट जो थे उनको भी पकड़ा गया था फेक टिकट्स लेके उसमें मुंबई की एक विनी वर्ल्ड विनी कंपनी जो तो ट्रैवल कंपनी थे उन्होंने वो टिकट बनाई थी और फैक टिकट और उन्होंने एडिट करके बाबत वो कंप्यूटराइज बना के एडिट करके नाम चेंज करके उन टिकट को लेते होता ये गुलमर्ग में कैसे होता ये सारी चीज़ें जब वहाँ पर भीड़ होती है टूरिस्ट्स की और लंबी कतारों में टूरिस्ट गंडोला की सवारी करने जा रहे हैं तब ये लोग जब भीड़ होती है तो जो चेकिंग स्क्वाड होते हैं वो जब टिकट देखते थे उनको लग रहा था कि ये ओरिजिनल टिकट है वो छोड़ते थे और जब जो ही इस अप्रैल के महीने में दो तीन बार जब स्कॉड ने चेकिंग की तो वहां पे जब फेक टिकट्स मिली थी तो उनको वो होशियार हो गए कि यहां पे गुलमर्ग में ऐसा होता है यहां फेक टिकटिंग का मामला सामने आता है तो उस दफा भी जब 14 अप्रैल को जो कांड हुआ था उसमें जो ट्रैवल कंपनी का मुंबई का मैनेजर साथ में था उसको भी फिर गिरफ्तार किया गया अरेस्ट किया गया था और आज भी ये जो गेरा टूरिस्ट गुजरात से आए थे उन्होंने पहले घोड़े की सवारी लेके गंडोला के फर्स्ट फेज तक गए और फिर वापसी में टूरिस्ट गाइड ने उन्हें गंडोला के जरिए से वापस लाने की कोशिश की और वहां पर ये चीज चीजें हो रही है क्योंकि इससे यह होता है कि इसमें जो टूरिज्म डिपार्टमेंट है या दूसरे जो जी डी ए है केबल कार है उनके लिए ये मुश्किलें बढ़ गई हैं और उनको ये एक सवाल खड़ा होता है कि किस तरह से गुलमर्ग के अंदर जो वर्ल्ड भर से दुनिया भर से जो पर्यटक आते हैं और उनके साथ ये धोखा दिए होते हैं और गुलमर्ग गंडोरा के साथ धोखा दिए होते हैं इतने शातिर लोग इतने चालाक लोग जो सामने आते हैं चाहे टूरिस्ट गाइड के रूप में या ट्रैवल कंपनीज के रूप में वो ये सारी चीजें अंजाम दे रहे हैं क्योंकि ये एक बड़ा स्कैम है और अगर इस पर रोकथाम नहीं नहीं की जाएगी तो ये बढ़ जाएगा और जो क्राइम है इससे क्योंकि ये क्राइम है सबसे बड़ा क्राइम है क्योंकि ये बढ़ने लगा का उस पर रोकथाम करने की जरूरत है हमने आज भी जो केबल कार के मैनेजिंग डायरेक्टर हैं उनसे बात की है जो वहां पर इंचार्ज प्रोजेक्ट मैनेजर्स हैं उनके साथ हमने बात की है तो उन्होंने वो अब मुतहरिक हो गए हैं वहां पर होशार रहे हैं उन्होंने जो अपने मुलाजमीन है अपने एम्प्लॉज़ हैं उनको उन्होंने इन्हें खड़ा कर दिया है हर जगह वहाँ पे चेकिंग हो रही है उसमें क्योंकि आप गंडोला को एक अच्छे तरीके से क्योंकि गंडोला को पिछले साल से ही उनकी टिकटिंग जो है वो पहले ऑफलाइन होती थी अब उसको ऑनलाइन कर दिया गया है और ऑनलाइन में ये सारी चीज़ें होती हैं अब फैक्ट टिकट का मामला सामने है तो अब ये चैलेंज है केबल कार के लिए अब उसमें उन्होंने मुतहरक कर दिए हैं और अलर्ट कर दिए हैं जितने भी अपने एम्प्लॉयज हैं हर जगह अब चेकिंग हो रही है उन्होंने अपने जो ऐप डाउनलोड करा, करा, करा के रखी है अपने एम्प्लॉइज को वो बार कोड जो है वो देखते हैं अब चेकिंग कर रहे हैं कि किस तरह टूरिस्ट जो भी आते हैं जिसका अपनी टिकट होगी उसी को अलो किया जाता है गंडोला में बिल्कुल जैसे बताया की पहले भी चौदह अप्रैल को भी ऐसे ही फेक टिकट से सात लोगों को पकड़ा गया था और अभी भी वही घटना बनी है लगता है कि ये पूरी चेन है जो पूरी अभी चेन चल रही है वजह से वो लोगों को फेक टिकट दे रहे हैं पुलिस अब क्या कार्यवाही कर रही है क्योंकि ये जो अभी घटना है वो बार, वो जो सामने आ रही है पहले भी सामने आई थी अभी भी सामने आई है अब पुलिस क्या कार्यवाही कर रही है उन लोगों के सामने देखिए अब अब इसमें पुलिस पहले जब गंडोला के एम्प्लॉज़ हैं अब वो जब चेकिंग के के दौरान जब ये फंस जाते हैं ये लोग ये सारी चीज़ें फिर पुलिस को इन्हें इन्फॉर्म किया जाता है और पुलिस बाबा तौर तो पर इस पर कार्रवाई करते हैं कि जिस तरह हमने चौदह अप्रैल की बात भी अगर हम करेंगे और आज की बात भी दोनों में एफ लग चुका है दोनों में केस रजिस्टर हुआ है और जो उसमें पकड़े गए हैं चाहे टूरिस्ट गाइड हो और इससे पहले चौदह अप्रैल का मुंबई का एक मैनेजर था जो साथ में था ट्रेवल कंपनी का वीना वर्ल्ड विनी कंपनी के जो मैनेजर थे उनको बाबा पुलिस ने अरेस्ट किया है वो जेल में बंद है उनके खिलाफ कानूनी कार्रवाई की जा रही है और अब यहाँ पुलिस भी इंफॉर्म कर रही है लोगों को चाहे मुल्क भर से पूरे इंडिया से मुख्तफ स्टेट जो टूरिस्ट आते हैं और साथ साथ जो केबल कार के मैनेजिंग डायरेक्टर हैं या बाकी ऑफिसर्स हैं उन्होंने बाहर टूरिस्ट के लिए वो मैसेज दे रहे हैं कि वो किसी के जासे में ना आए धोखा दही का शिकार ना हो जाए वो पहले जब भी ट्रैवल करें गुलम की तरफ गंडोला की तरफ वो पहले खुद ही ऑनलाइन टिकटिंग करे ऑनलाइन टिकटिंग बुक करे और किसी धोखे का शिकार ना हो जाए किसी के यानी फसावे में में धोखे ना आए क्योंकि इससे बेजती होते गुलमर्ग आता है और होटल में रहने के लिए वो हजारों रुपए खर्च करता है तो गंडोला में जब वो फंस जाता है सिर्फ एक दो हजार के रुपए से तो उसकी बेजती होती है वहां और इन सारी चीजों को बचने के लिए टूरिस्ट को पहले ही ही जब वो ट्रैवल करेंगे उससे खुद ही उन्हें आज खुद उन्हें ये जो ऑनलाइन टिकट है गंडोला की वो बुक करनी पड़ेगी जैसे एयरलाइंस की टिकट बुक होती है जैसे रेलवे की टिकट बुक होती है वैसे गंडोला की टिकट उनके उस डेट पे आज खुद उनको बुक करनी पड़ेगी और ताकि वो इस धोखाधड़ी का शिकार न हो जाए बिल्कुल मुझे धन्यवाद आपका जुड़ने के लिए तो बात करें तो अं जो नकली टिकट मिली आई है वेकेशन में काश्मीर प्रवासी जता लोग सावधान न्यूज एटीन पर आपने यपील कर जारी आप अ प्रवासी जाओ जो नकली से પણ આ નકલી ટિકિટનો શિકાર ન બનો તેનું પણ ધ્યાન રાખો ગુલમર્ગથી ગોંડોલા જતા સમયે જે નકલી ટિકિટ છે લગભગ અગિયાર જેટલા ગુજરાતીઓ છે તેમને પણ નકલી ટિકિટ આપવામાં આવી છે સરકારી અનાજ કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે કૌભાંડની તપાસ કરી રહેલી એસઆઈટીએ અસંખ્ય કેસોમાં અધિકારીઓની સંડોવણી હોવાનું ઉલ્લેખ કર્યો છે અધિકારીઓને મિલિભગત સામે આવતા જૂના કેસ ફરી રીઓપન કરવાની ભલામણ કરી છે બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધીમાં થયેલા ત્યાંશી જેટલા કેસ રીઓપન કરવામાં આવશે આગળની કાર્યવાહી એસઆઈટીની ભલામણ મુજબ કરવામાં આવશે બે હજાર થી બે હજાર સુધીના જે કેસ છે તે રીઓપન કરવામાં આવશે અમદાવાદમાં ઠગ ટોળકી દ્વારા ચોરી કરવામાં આવી દાગીના જોવાના બહાને ચોરી કરીને ટોળકી ફરાર થઈ ગઈ હતી અમદાવાદમાં આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ સુવર્ણમુતિ જ્વેલર્સનો આ બનાવ સામે આવ્યો છે આ ચોરી બે યુવક બે યુવતી અને બાળકી સાથે આવેલા પરિવાર દ્વારા કરવામાં આવી જેમાં તેમણે ચોવીસ નગ નથણી જે રૂપિયા સાહીઠ હજારની કિંમતનો સમગ્ર મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા છે તો કૃષ્ણનગર પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી બહાને ચોરી કરીને ફરાર થઈ ગયા અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની આ ઘટના છે રૂપિયા સાહીઠ હજારની કે પત્ની ચોવીસ નંગ નથડીની ચોરી કરવામાં આવી છે દાકીના જુવાને બહાને ચોરી કરી આજે જે ટોળકી છે તે ફરાર થઈ ગઈ છે સીસીટીવી પણ તેના સામે આવ્યા છે બનાસકાંઠાના ભૂકંપનો આંચકો અનુભવાયો ત્રણ પોઈન્ટ છ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો સીસીટીવીમાં કેદ ભૂકંપના આંચકો ડીસાથી દસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે તો ભૂકંપના આંચકા અનુભવાય છે વાત કરીએ બનાસકાંઠાના ડીસામાં લગભગ ત્રણ પોઈન્ટ છ ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો હતો સીસીટીવીમાં કેદ થયો છે ભૂકંપના આંચકો ડીસાથી લગભગ દસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે સીસીટીવી પણ સામે આવ્યા છે આપણે જોઈ શકો જે છે ઉત્તર ગુજરાતથી આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે ડીસામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે લગભગ ત્રણ પોઈન્ટ છ ની તીવ્રતા ધરાવતો આ ભૂકંપનો આંચકો છે ફૂટેજ પણ સામે આવ્યા છે સીસીટીવીમાં જે સામે આવ્યું છે કે ધરાધ્રુજી છે તે પણ જોઈ શકાય છે ડીસાથી દસ કિલોમીટર ભૂકંપનું સમાચાર આંચકો અનુભવાયો ત્રણ પોઈન્ટ છ ની તિરતાનો આ ભૂકંપનો આંચકો સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં ભૂકંપનો આંચકો જે સીસીટીવીમાં કેદ થયો છે ધરાધુજી છે તે સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે લગભગ ડીસાથી દસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ એક માટે સમાચાર બાદ સુરતથી પોતાના વતન જતા પ્રવાસીઓની રેલવે સ્ટેશન પર ભીડ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રેલ્વે સ્ટેશને ઉમટ્યા ટ્રેનમાં ચડવા માટે કરી પડાપડી વતનમાં જવા માટે અમદાવાદમાં રેલવે સ્ટેશન પર ભીડ વેકેશનમાં લોકો અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અટવાયા ગો એર ની ફ્લાઇટ મોડી પડતા અમદાવાદથી થી મુંબઈની ફ્લાઇટ મોડી થવાના કારણે મુસાફરોનો હોબાળો મુસાફરોને કહેવાયું કે મુંબઈથી ફ્લાઇટ ટેક ઓફ જ નથી થઈ એક પણ ખૂણો કોરો નહીં છોડે માવઠું ગાજવીજ સાથે ત્રાટકશે આફત ચાલીસ કિલોમીટરની ઝડપથી ફૂંકાશે પવન છેલ્લા ચાર પાંચ દિવસથી શરૂ થયેલું માવઠું પીછો છોડવાના બદલે વધુ વધુ મજબૂત બની રહ્યું છે પાકિસ્તાન સરહદી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની સાથે સાથે એક સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે વાદળો બંધાતા ગુજરાતના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ માવઠાની સંભાવના છે છેક પહેલી મે સુધી માવઠું સક્રિય રહેવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી गर्मी साथ अरब सागर में भेजवाड़ा पवन सपाटी पर आता अचानक मावठू पड़ी सके तो डिस्टर्बेंस का अप्रोच है और सर्कुलेशन में भी है सर्कुलेशन बन सकता है रा, साउथ राजस्थान इन साउथ वेस्ट राजस्थान का ऊपर इसके कारण से दो तीन छोटे छोटे सिस्टम के कारण से पूरे गुजरात से में आइसोलेटेड प्लेसेस में कहीं कई जगहों में गाज वृक्ष का साथ सामान्य बरसात पड़ सकती અઠાવીસ એપ્રિલે કચ્છ રાજકોટ અમરેલી ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગરમાં માવઠું થશે સાથે જ અમદાવાદ નર્મદા તાપી ડાંગમાં પણ કમોસમી વરસાદના ઝાપટા પડી શકે છે ઓગણત્રીસ એપ્રિલે ચોવીસ જિલ્લામાં માવઠું થશે જેમાં કચ્છ મોરબી રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર મહીસાગર ખેડા આણંદ પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા ડાંગ છોટાઉદેપુર અને દાહોદમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું થઈ શકે છે ત્રીસ એપ્રિલે માર થોડો હળવો થશે અને કચ્છ રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર અરવલ્લી મહીસાગર અને દાહોદમાં માવઠું થશે પહેલી મે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં કમોસમી વરસાદ થઈ શકે છે રાજ્યમાં એપ્રિલમાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે આખો માર્ચ મહિનો ખેડૂતોને રડાવ્યા બાદ એપ્રિલના અંતમાં પણ કમોસમી વરસાદે કમઠાણ કર્યું આંબા પર ઝૂલતી કેરી માટે વેરી બનેલો વરસાદ હજુ પણ એકાદ સપ્તાહ સુધી પીછો નહીં છોડે એવા એંધાણ નિષ્ણાતોએ વ્યક્ત કર્યા નિષ્ણાતોના અનુમાન પ્રમાણે પાંચ મે સુધી માવઠાની અસર રહેશે જે સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લેશે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ અસર થવાની સંભાવના છે અનુમાન પ્રમાણે કચ્છના કેટલાક ભાગોમાં દોઢથી બે ઇંચ સુધી વરસાદ થઈ શકે છે જામનગર રાજકોટ અને અમરેલીના કેટલાક બ્રેકબાથ ફરી આપનું સ્વાગત છે વાત કરીએ અન્ય સમાચારોની તો અમદાવાદના શાસ્ત્રીનગરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું પાણીની લાઇન લીકે થતાં રોડ રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળી લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વ્યય થયો છે પાણી પુરવઠા વિભાગ દ્વારા સત્વરે તેનો યોગ્ય નિકાલ કરવા માટે માંગ ઉઠી છે તો અમદાવાદ ઇસીબીએ કોર્પોરેશનના એક કર્મચારીને લાંચ લેતા ઝડપ્યો છે કોર્પોરેશનના કર્મચારીએ ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર પાણીની પાઇપલાઇન નાખવા માટે વીસ હજારની લાંચ માંગી હતી લાંચ માંગ્યાની ફરિયાદ નોંધાતા ઇસીબીએ કાર્યવાહી કરી કોર્પોરેશનના કર્મચારી હેમરાજની ધરપકડ કરી છે છોટાઉદેપુરમાં લાખોના ખર્ચે વોટર પ્લાન્ટ બનાવ્યો તેમ છતાં ભર ઉનાળે લોકો પાણી માટે તરસી રહ્યા છે તંત્રના અણઘડ વહીવટને કારણે છોટાઉદેપુરના લોકો શુદ્ધ પાણી માટે મારી રહ્યા છે વલખા છોટાઉદેપુર નગરપાલિકામાં ચોર્યાસી લાખના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યાને એક વર્ષ વીતી ગયું છતાં પણ નગરજનો પીવાનું શુદ્ધ પાણી મેળવવા રજડપાટ કરી રહ્યા છે પાંત્રીસ હજારથી વધુ વસ્તી માટે બે વોટર વર્કર્સ કાર્યરત છે નગરજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વારી ગૃહ ખાતે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે હાલમાં આ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન છે વર્ષો જૂની પદ્ધતિથી નદી મારફતે પાણી આવે અને લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે પહેલા નદીમાં રેતી હતી જેથી કુદરતી પાણીનું શુદ્ધિકરણ થઈ જતું હતું અને હવે નદીમાં રેતી ન હોવાને લઈ દુર્ગંધયુક્ત ગંદુ પાણી પીવા નગરજનો મજબૂર બન્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાણી શુદ્ધ કરી શકાય છે અને પ્લાન્ટ પણ ચાલુ સ્થિતિમાં જ છે પરંતુ પ્લાન્ટ ચલાવવા માટે કોઈ સક્ષમ ટેકનિકલ સ્ટાફ જ નથી તેમજ આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માત્ર એક જ વોટર વર્કર્સ માટે સીમિત છે જેથી આનો લાભ સમગ્ર છોટાઉદેપુર નગરને મળી શકે તેમ નથી હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે પાણી મળી રહે તે માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિયમિત શરૂ કરાય તેવી નગરજનોની માંગ છે પાણીની સમસ્યા મુદ્દે નગરપાલિકા ચીફ ઓફિસરે પણ કબૂલ્યું કે પ્લાન્ટ નિયમિત ચાલી રહ્યો નથી જો કે વહેલી તકે ટેકનિકલ સ્ટાફ ભરતી કરી નગરજનોને ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે શુદ્ધ પાણી આપવાની ખાતરી આપી નસવાડી તાલુકામાં હરિપુરા ગામના લોકોને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે ભર ઉનાળે અહીં પાણીની એટલી પારાયણ છે કે ગામની મહિલાઓને પાણી માટે રીતસરનો સંઘર્ષ કરવો પડે છે ઉનાળો આવતા જ હરિપુરા ગામના લોકો પર જાણે કે સંકટ આવી પડે છે સ્થિતિ એટલી હદે વિકટ છે કે ગામના તમામ બોરના પાણી પાતાળમાં જતા રહ્યા છે ગામનો એક જ બોર હાલ કાર્યરત છે જેમાં આખી રાત પાણી જમા થાય ત્યારે વહેલી સવારે પાણી નસીબ થાય જોકે આ બોરનું પાણી લેવા માટે પણ મહિલાઓને વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેવું પડે છે જેમાંથી કેટલાકને પાણી મળે છે તો કેટલાક પાણીથી વંચિત રહી જાય છે આવિસ્તારના લોકો દર ઉનાળે પીવાના પાણી માટે વર્ષોથી સંઘર્ષ કરે છે પીવાના પાણી માટેની સમસ્યા દૂર થાય તે માટે નળસે જળ યોજનાના નળ ઘરે ઘરે લગાડી તો દેવામાં આવ્યા પાણીના ટાંકા પણ બનાવી દીધા છે પરંતુ આજે તે ફક્ત શોભાના ગાંઠિયા સમાન જ બનીને રહી ગયા છે માણસોને પીવાના પાણીના ફાંફા છે ત્યાં પશુઓની શું હાલત થતી હશે પાણી માટે પશુઓને દૂર દૂર આવેલી નદીઓ સુધી લઈ જવા પડે છે મુશ્કેલીના અંબાર સામે લડી રહેલા હરિપુરા ગામના લોકોની માંગ છે કે તંત્ર દ્વારા ઝડપથી પાણીની સમસ્યાનો હલ કરવામાં આવે એક તરફ આકાશી આફત આવી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાવેતર કરેલો પાક કમોસમી વરસાદના કારણે નિષ્ફળ ગયો જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો એક તરફ મોગા બિયારણ અને જંતુનાશક ખાતર સહિત મજૂરી તમામમાં ખેડૂતોને ખોટ જ ગઈ છે તો બીજી તરફ ભર ઉનાળે સિંચાઈનું પાણી નથી આ વર્ષે ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલ બાજરી જુવાર અને મગફળી સહિતનું વાવેતર કર્યું છે પરંતુ ખેતરમાં કુવા બોર અને ચેકડેમમાં પાણી નથી અતિવૃષ્ટિ અને માવઠાએ શિયાળુ ચોમાસુ પાક પર પાણી ફેરવી દીધું પાક નિષ્ફળ ગયા અને હવે ખેડૂતોએ મોગા ભાવના બિયારણ જંતુનાશક ખાતર સહિત મજૂરી ખર્ચ ચડાવી અને ખેડ કરીને વાવેતર કર્યું પરંતુ તેમ છતાં ખેડૂતોની મુશ્કેલીનો અંત ન આવ્યો ધૂમધકતા તાપમાં હવે વાવેતરને પાણીની જરૂર છે અને ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છે પરંતુ ખેતરમાં આવેલ કુવા બોર અને ચેક ડેમોમાં પાણી નથી જેથી કરીને ઉનાળુ પાક મુરજાઈ રહ્યો છે ધોરાજી પંથકના ખેડૂતોએ સિંચાઈ માટે પાણીની માંગ કરી ભાદર ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે તો ખેડૂતોના પાક બચી શકે તેમ છે ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષ ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઉનાળુનું વાવેતર કર્યું પરંતુ હાલમાં સ્થિતિ એવી છે કે પાણી ન હોવાથી પાક બળી જવાની સંભાવના છે ગણિતની ગણબથલ ગણતરીના મિનિટોમાં ઉકેલી સુરતના આદ્વિક જેને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ગણિત વિશે હજુ કેટલાક લોકો માટે માથાનો દુખાવો છે ત્યારે માત્ર સાત પોઈન્ટ પાંચ વર્ષના આદ્વિકે એબેક્સ મેચમાં ઇન્ડિયા લેવલે રેકોર્ડ હાંસલ કર્યો છે પાંચ અલગ અલગ આંકડાના સો દાખલા માત્ર ચાર મિનિટમાં પૂર્ણ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે આદ્વિકને એક વર્ષ પહેલા બેગ સેક્સ ગણિતના ક્લાસમાં મૂકવામાં આવ્યો એક વર્ષમાં આદ્વિક ખરેખર જીનિયસ બનતો ગયો એટલી નાની ઉંમરમાં એટલી મોટી સિદ્ધિ મેળવનાર આદ્વિકનો પરિવાર હાલ ખૂબ જ ખુશ છે અને ગર્વની લાગણી અનુભવી રહ્યો છે जैन है मैं अगरवाल विद्या स्कूल में पढ़ता हूँ मैं कक्षा तीन में हूँ फिलहाल कुछ ही दिन मैंने अबैकस क्लास ज्वाइन की थी तो मैं उधर अच्छा परफॉर्म कर रहा था तो सर ने बोला कि तुम मेहनत करते रहो तो फिर दो महीने बाद मेरे रिकॉर्ड बनाने का टाइम आया तो मैंने एक रिकॉर्ड बनाया कि हंड्रेड रोज है सम्स किए फाइव रोज सिंगल डिजिट इन काफ़ी गर्व महसूस हो रहा है उसने जस्ट इंडिया बुक ऑफ रिकॉर्ड्स में एक रिकॉर्ड क्लेम किया है हंड्रेड सॉल्व किए हैं उसने फोर मिनट्स में जिसमें फाइव uh, रोज के सम्स आते हैं सिंगल डिजिट के यूजुअली उसको सॉल्व करने में कम से कम भी नहीं तो फाइव मिनट्स लगते ही हैं बट इसने उसको भी फोर मिनट्स में सॉल्व करके एक नया रिकॉर्ड क्रिएट किया इस में वेबसाइट होता है हमें उस पर अप्लाई करना होता है अगर हमें लगता है कि हाँ हमारा बच्चा अब रेडी है तो हम उसके लिए अप्लाई कर सकते हैं उसके लिए वो क्लिप्स फोटोज और सारी डिटेल्स आ, मंगाते हैं और अगर उनको लगता है कि ये सही है उसकी एनालिसिस करके तो वो उसको अप्रूव करते हैं तो समाचारों में अत्यारे फूज अन्य समाचारों आप जो रहो न्यूज एटीन गुजराती नमस्कार Marbanino.